વાત હવે કરીશું ગુજરાતમાં ફેલાઈ રહેલા બર્ડ ફ્લૂ પર। સુરતના બારડોલીમાં બર્ડ ફ્લૂના નવા કેસ મળ્યા છે। બારડોલીના રેલવે સ્ટેશન ક્વાર્ટરમાં બર્ડ ફ્લૂ મળ્યો છે। મૃત કાગડાઓના સેમ્પલ પોઝિટિવ આવ્યા છે। બર્ડ ફ્લૂને રોગને અટકાવવા માટે કલેક્ટરે જાહેરનામું પણ બહાર પાડ્યું છે। અસરગ્રસ્ત વિસ્તારના 1 કિલોમીટરમાં પ્રવેશ પર પ્રતિબંધ છે। 1 કિલોમીટરની ત્રિજ્યાના વિસ્તારમાં આવી નહીં શકાય। આ સાથે અસરગ્રસ્ત વિસ્તારમાં મરઘા પાલનની ચીજ પર પણ પ્રતિબંધ મુકાયો છે। રક્ષાત્મક પહેરવેશ સાથે અસરગ્રસ્ત વિસ્તારમાં જવું, અસરગ્રસ્ત વિસ્તારના પાણીના સંપર્કમાં પણ ન આવવા સૂચન છે। આ સાથે ચેપ ન લાગે તે માટે તકેદારીના પગલાં લેવા પણ સૂચન કરવામાં આવ્યું છે। આ જાહેરનામાનો ભંગ કરનાર સામે કાર્યવાહી પણ કરવામાં આવશે। બર્ડ ફ્લૂની દહેશતથી વડોદરાનું તંત્ર અલર્ટ થઈ ગયું છે। પશુપાલન વિભાગે 34 ટીમો બનાવી તપાસ શરૂ કરી દીધી છે। 219 પોલ્ટ્રી ફાર્મમાં સેમ્પલ લેવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। બહારના વ્યક્તિને પોલ્ટ્રી ફાર્મમાં પ્રવેશ ન આપવા સૂચના છે, તો પોલ્ટ્રી ફાર્મમાં કામ કરતા લોકોને બહાર ન જવા સૂચના છે। રિપોર્ટ ન આવે ત્યાં સુધી તમામ સાવચેતી રાખવાના આદેશ છે। વાત કરી ગાંધીનગરની તો આજે જિલ્લા આરોગ્ય કર્મચારીઓની બેઠક છે। તેઓ આરોગ્ય અગ્રસચિવ ડોક્ટર જયંતિ રવિ સાથે બેઠક કરવાના છે। ગ્રેડ પે અંગે અગ્રસચિવ ડોક્ટર જયંતિ રવિ સાથે બેઠક કરવાના છે। આ સાથે તેમણે કહ્યું છે કે જો યોગ્ય પ્રતિભાવ નહીં મળે તો આરોગ્ય કર્મીઓ હડતાલ પણ કરશે। આગામી સમયમાં તેમણે હડતાળની ચીમકી ઉચ્ચારી છે। ગ્રેડ પે 1900થી વધારીને 2800 કરવાની માંગ છે। તો ગાંધીનગરમાં આજે જિલ્લા આરોગ્ય કર્મચારીઓની બેઠક છે, જેઓ આરોગ્ય અગ્ર સચિવ ડોક્ટર જયંતિ રવિ સાથે બેઠક કરવાના છે। વધુ વિગતો લઈશું અમારા સંવાદદાતા હિતલ પારેખ ફોનલાઇનથી જોડાઈ ગયા છે। હિતલ, જિલ્લા આરોગ્ય કર્મચારીઓની આજે ડોક્ટર જયંતિ રવિ સાથે બેઠક છે અને સાથે તેમણે ચીમકી પણ આપી છે, તેમની માંગણીઓ શું છે? જી ચોક્કસ, એવું કહી શકાય કે જિલ્લા પંચાયત હસ્તકના આરોગ્ય કર્મચારીઓની સંખ્યા મોટી છે અને તેઓએ સ્પષ્ટ રીતે કીધું છે કે 1900 ગ્રેડ પે છે, એમાંથી 2800 તેઓનો ગ્રેડ પે કરવો જોઈએ। આ લાંબા સમયની માંગણી છે અને છતાં પણ સરકારે ક્યાંક ને ક્યાંક આ માંગણીનો સ્વીકાર નથી કર્યો, તેના કારણે વધારે આંદોલન ઉગ્ર બનાવવાની ચીમકી આપવામાં આવી છે। સ્વાભાવિક છે કે રાજ્યમાં 16 તારીખથી કોરોનાની વેક્સિનેશનનો કાર્યક્રમ શરૂ થઈ રહ્યો છે, ત્યારે આરોગ્ય કર્મચારીઓની ભૂમિકા સૌથી વધારે મહત્વની માનવામાં આવે છે। ત્યારે એ સમયે આ લોકોએ હડતાલની ચીમકી આપતા આજે રાજ્યના અગ્ર સચિવ જયંતિ રવિના અધ્યક્ષ સ્થાને બેઠક યોજવામાં આવી છે। જિલ્લા પંચાયતના જે મંડળના હોદ્દેદારો છે તેમની સાથે આ બેઠક યોજવામાં આવશે અને ક્યાંક ને ક્યાંક પ્રશ્નનું સમાધાન કેવી રીતે કરી શકાય એ તમામ મુદ્દાઓની ચર્ચા વિચારણા કરાશે। જી જી તલ, આભાર આપનો માહિતી આપવા બદલ। તો આરોગ્ય કર્મચારીઓ જે છે જિલ્લાના, ગાંધીનગર જિલ્લાના, તેઓ ડોક્ટર જયંતિ રવિ સાથે બેઠક કરવાના છે, તેમની કેટલીક માંગણીઓ છે જેમને સંતોષવા માટે રજૂઆત કરશે।